નવસારીમાં આગામી 22 માર્ચથી મોરારી બાપુના કંઠેથી રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઈ તડામાર તૈયારીઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે. આજથી મંડપનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સંસ્કારી નગરે નવસારીના આંગણે પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે રામકથાનું આયોજન આગામી તારીખ 22 માર્ચથી 30 માર્ચ ચૈત્રી નવરાત્રી દરમિયાન લુન્સીકુઈ મેદાન ખાતે કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તારીખ 26/2/2023ને રવિવારે સવારે 10:30 કલાકે કથા મંડપ મુહૂર્ત અને મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આજે આવ્યું હતું, જેમાં કથાકાર અને શરદભાઈ વ્યાસા, પ્રફુલ્લભાઈ શુક્લ, કનુભાઈ રાજગુરુ, ભરતભાઈ વ્યારા તેમજ રાજકીય સામાજિક ધાર્મિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કથાના સુંદર આયોજન માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો તડામાર તૈયારી માટે જહેમત ઉઠાવી રહ્યા છે. કથાનું સમગ્ર આયોજન કૌશલ્યાબેન પર ભૂમલ લાલાવાણિયા ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી તરફથી કરવામાં આવ્યું છે. નવસારી ખાતે 22 માર્ચથી 30 માર્ચ ચૈત્રી નવરાત્રિ છે, એકમથી ચાલુ થશે ને રામનવમીએ પૂરી થશે. મોરારી બાપુની જે કથા લુન્સુકી ખાતે કૌશલ્યાબેન પર ભૂમલ લાલવાણી ટ્રસ્ટ પ્રેમચંદ લાલવાણી અને એના પરિવાર તરફથી કથા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. કથા નિમિત્તે બહારથી 1.5 થી 2 હજાર મહેમાનો આવવાના છે. તેની રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને ઉતારા પરથી કથા મંડપ ને કથા મંડપ પરથી જમવાના સ્થળ સુધી લઈ લાવવા જવાની સુંદર વ્યવસ્થાનું આયોજન થયેલ છે. અને જે અહીંયા કથા શ્રવણ કરવા આવે તેના માટે જાહેર ભોજન, કથા શ્રવણ ન કરવા આવે તેના માટે બી જાહેર ભોજનની વ્યવસ્થા છે, જે રામજી મંદિર ખાતે રાખવામાં આવેલી છે. અહીંયા લુન્સુકી ખાતે જે કથા કરવાની છે એમાં અમે નવસારીની જનતાને અપીલ કરીએ છીએ કે એમાં તમે આવીને અમને સહકાર આપો અને લોકો અહીંથી નવસારીનું નામ લઈને જાય એવી આપણે ભવ્ય કથાનું આયોજન કરીએ, એ જ અભ્યર્થના. દીપક વસાવા, H24 ન્યૂઝ, નવસારી.